हेलो विद्यार्थी मित्रों, वेलकम इन YGMI एप। હવે આજે YGMI એપ કઈક નવું લઈને આવે છે, બાળકો માટે કઈક નવું લઈને આવે છે, જે ઉદાસ થઈને બાળકો બેઠેલા છે એવા બાળકો માટે કઈક તીક્ષ્ણ નવું લઈને આવે છે YGMI એપ। તો દરેક વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ શાંતિથી સાંભળે। હવે અમુક ને અમુક જગ્યાએ બાળકને 100% સારું રિઝલ્ટ આવ્યું છે, પરંતુ ગણિત વિષય અને હાર્ડ લાગતો હશે, અઘરો લાગતો હશે અને કંઈક અડચણરૂપ બનતો હશે, એટલા માટે ગણિત વિષયમાં ઉત્તીર્ણ થયેલ નથી। તો આજે YGMI એપ એવા બાળકો માટે ક્રેશ કોર્સ લઈને આવ્યું છે। શું લઈને? ક્રેશ કોર્સ। નામ જ કાપ્યું છે ખાલી, કે શા માટે ક્રેશ કોર્સમાં જોઈન થવું, ક્રેશ કોર્સ શું છે, આજેની સંપૂર્ણ માહિતી તમને આ પ્લેટફોર્મ પરથી આપવામાં આવશે। માય સેલ્ફ યશપાલ બલદાનિયા। હવે કે ક્રેશ કોર્સ શું છે, તો ક્રેશ કોર્સ એ એવું અલગથી એક 10મા ધોરણમાં જે ગણિત વિષયમાં ઉત્તીર્ણ થયેલ નથી, જેનું પરિણામ સારામાં સારું છે પરંતુ ગણિત વિષયને અડચણરૂપ બનેલો છે, એવા દરેક વિદ્યાર્થીઓને ઉત્તમ તક આપવામાં આવે છે, કે જે કોઈ પણ સંસ્થાએ ઓનલાઈન એજ્યુકેશનમાં કોઈ પણ સંસ્થાએ અભ્યાસ કરાવતી નથી। સૌ પ્રથમવાર ઓનલાઈન એજ્યુકેશનમાં YGMI એપ દ્વારા ક્રેશ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે। હવે ક્રેશ કોર્સમાં કઈ રીતનું છે, તો જુલાઈમાં જે ગણિત વિષયની અલગથી એક્ઝામ લેવામાં આવી છે, ગણિત વિષયની અલગથી એક્ઝામ લેવામાં આવેલી છે, એના માટે એક મંથ કે તમને 1.5 મંથનો ટાઈમ મળે છે। તો આ મંથને કઈ રીતે અને કઈ રીતે સારી રીતે આપણે ગણિતનો અભ્યાસ કરશું, કઈ રીતે પાસ નહીં ઉત્તમ માર્ક્સ સાથે પાસ થવું, એનો 100% અહીંયાથી YGMI એપ દ્વારા પ્રયાસ કરવામાં આવશે અને 100% ગેરંટીડ એજ્યુકેશન આપવામાં આવશે, કે તમારા બાળકને એકવાર ક્રેશ કોર્સ જોઈન કરી દીધું એટલે તમારે સમજી લેવાનું કે પાસ તો પછીની વાત, પણ ઉત્તમ માર્ક સાથે પાસ થશે એની ગેરંટી લે છે YGMI એપ। તો અત્યારે તમે ક્રેશ કોર્સમાં જોઈન થાઓ। હવે ક્રેશ કોર્સમાં કઈ રીતનું છે, તો આપણે જે 9th અને 10th માં રનિંગ છે, આપણી બેચ શરૂ થઈ ગઈ છે, 15-20 દિવસ જેવું થઈ ગયું છે, ઘણા બધા બાળકોને મજા પણ આવે છે, તો ક્રેશ કોર્સમાં તમને પણ બહુ જ મજા આવશે અત્યારે જોઈન થાઓ। એમાં મેથડવાઇઝ વિડીયો, ચેપ્ટર વાઇઝ ફોર્મ્યુલા, ચેપ્ટર વાઇઝ રિવિઝન, ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટનું આયોજન। હવે ટેસ્ટમાં કઈ રીતનો છે, તો તમારે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ તો હશે જ તે, પરંતુ જ્યારે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થશે આપણો ત્યારે 80 માર્કના રાઉન્ડ લેવામાં આવશે। NCERT મુજબ તમારે સિલેબસ છે એ જ પ્રમાણે 80 માર્કના રાઉન્ડ પણ લેવામાં આવશે। તો આ દરેક હવે એમાં કઈ રીતના વિડીયો અપલોડ થશે, તો દરરોજના 1-1.5 કલાકના વિડીયો અપલોડ થશે, જેવું ડિફિકલ્ટી લેવલ હશે ચેપ્ટરનું એ પ્રમાણેના વિડીયો થશે, સવાર અને સાંજ આ બે ટાઈમમાં એને વિડીયો થશે। બાળકને પણ YGMI એપ સાથે થોડીક મહેનત જરૂરી છે, તમારી કરતાં હું 100% વધારે મહેનત કરીશ, પણ મારી કરતાં તમારે મારી જેટલી મહેનત તો 100% કરવી જ પડશે, તો 100% તમે ગણિત વિષયમાં ઉત્તીર્ણ થશો। હવે તમારે જો કોઈ વધારે માહિતી જોતી હોય તો કોન્ટેક્ટ નંબર પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને આપણી એપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અત્યારે જ જોઈન થાઓ અને ક્રેશ કોર્સને તમારા મગજમાં ઉતારી અને ગણિત વિષયમાં ઉત્તીર્ણ થાઓ અને આપણા રિઝલ્ટને વધારે ઉત્તમ બનાવો। અસ્તુ।